નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? શિવાય ઇન્ટરનેશનલ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમારી ગણિતની બુકની અંદર હવે આપણે આગળ જે પણ આવતું હશે તેનો અભ્યાસ કરીશું. તો ચાલો નીકળો તમારી ગણિતની બુક. તો જો આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા, કેલેન્ડરના અંદર અહીંયા સુધી જોઈ ગયા હતા, હવે આપણે આગળ જોઈશું. કયો તહેવાર પહેલાં આવે છે? નીચે કેટલાક તહેવારો આપેલા છે તે 2018ના છે, તે આપણે જોવાના છે. હવે દિવાળી છે 7 નવેમ્બર. કઈ નવેમ્બર? 7 નવેમ્બર. પોંગલ છે 14 જાન્યુઆરી. વાર કયો છે એ આપણે જોઈએ હમણાં. રક્ષાબંધન છે 26 ઓગસ્ટ. ગાંધી જયંતિ છે 2 ઓક્ટોમ્બર. ઈદે મિલાદ છે 21 નવેમ્બર. ઓણમ છે 25 ઓગસ્ટ. પછી ગુરુ નાનક જયંતિ છે 23 નવેમ્બર. ગુરુ રવિદાસ જયંતિ છે 31 જાન્યુઆરી. નાતાલ છે 25 ડિસેમ્બર અને બિહુ છે 15 એપ્રિલ. હવે જોઈએ આપણે કે 7 નવેમ્બરના દિવસે કયો વાર હતો. તો 7 નવેમ્બરના દિવસે વાર હતો બુધવાર, બરાબર. પછી 14 જાન્યુઆરીના રોજ કયો વાર હતો? તો 14 જાન્યુઆરીનો રોજ હતો રવિવાર. પછી આપણે જોઈએ કે 26 ઓગસ્ટ. 26 ઓગસ્ટે કયો વાર હતો? 26 ઓગસ્ટે પણ રવિવાર હતો. તો આપણે તમારા અહીંયા ખાનામાં વારના નામ શોધીને લખી દેવાના છે. અહીંયા દિવાળી 7 નવેમ્બર હતી, કયો વાર આવ્યો હતો? બુધવાર. અહીંયા 14 જાન્યુઆરી હતી, કયો વાર આવ્યો હતો? રવિવાર. અહીંયા રક્ષાબંધન હતી 26 ઓગસ્ટે, કયો વાર આવ્યો? રવિવાર. એમાં બધા તમારા વાર લખી દેવાના છે. પછી એવી જ રીતે નીચેના વર્ષમાં આવતા ઉપરના તહેવારોને ક્રમમાં ગોઠવો, બરાબર. તો પહેલાં જાન્યુઆરીમાં કયા કયા તહેવાર આવશે? એક તો પોંગલ આવશે, પછી બીજા નંબરનું શું આવશે? ગુરુ રવિદાસ જયંતિ. પછી ત્રીજા નંબરમાં શું આવશે? જાન્યુઆરી. પછી ફેબ્રુઆરી. ફેબ્રુઆરીમાં કોઈ તહેવાર છે? નથી. તો પછી માર્ચ. માર્ચમાં કોઈ છે? નથી. પછી એપ્રિલ. એપ્રિલમાં છે બિહુ, તે બિહુ અહીંયા લખવાનું. પછી મેમો નથી, જૂનમાં નથી, જુલાઈમાં નથી, ઓગસ્ટમાં રક્ષાબંધન. પછી ઓગસ્ટમાં પછી આ બીજું ઓણમ 25 ઓગસ્ટ. પછી સપ્ટેમ્બર છે, ના નથી. ઓક્ટોબર, હા, 2 ગાંધી જયંતિ. નવેમ્બરમાં દિવાળી. 7 નવેમ્બરે દિવાળી. 23 નંબરે ગુરુ નાનક જયંતિ અને 21 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 23 નવેમ્બરે ઈદે મિલાદ અને 23 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને છેલ્લે ડિસેમ્બર. ડિસેમ્બરમાં છે નાતાલ. તો અહીંયા તમારે નાતાલ લખવાનું, બરાબર. એવી રીતે બધા દિવસો તમારા અહીંયા આ ખાનામાં લખી દેવાના છે. કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે તો એ તમારે લખવાનું છે. કયો તહેવાર આવે? તો પોંગલ. કયો તહેવાર સૌથી છેલ્લે આવે? તો છે નાતાલ. ડિસેમ્બરમાં સૌથી છેલ્લે આવે. ઓકે, આટલું તમારે લખી દેવાનું. હવે આગળ આપણે જોઈએ કેલેન્ડરનો જાદુ જોઈએ. કોઈપણ ફેબ્રુઆરી મહિનાનું આ કેલેન્ડર છે, બરાબર. તેના વચ્ચેના 3 અંકો લઈ લીધેલા છે. ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? 13. કઈ છે? 13. હવે એને એ રીતે જોડતી રેખા બનાવવાની કે જેનો સરવાળો એક જ જેવો આવે. તો 5 વત્તા 13 વત્તા 21 સરવાળો થશે 39. આ સંખ્યા ક્રોસમાં નહીં આવે. પછી 13 વત્તા 19 વત્તા 7 આનો સરવાળો થશે 39. 12 વત્તા 13 વત્તા 14 આનો સરવાળો થશે 39. હવે 6 ને 13 19, 19 ને 20 કેટલા થશે? 39. પછી 5 ને 12 17 17 ને 19 કેટલા થશે ગણવાના? પછી 7 ને 14 21 એ રીતે તમારે ગણવાના કેટલા થાય છે. મૂળ તમારે વચ્ચે એ રીતે લીટી દોરવાની કે બંનેનો સરવાળો એક જ જેવો આવવો જોઈએ. આ બંનેનો એક જ જેવો આવવો જોઈએ,
આનો એક જ જોવા જોઈએ, બીજી કઈ કઈ સંખ્યાનો એક જ જોવા આવે તે તમારે જોવાનું છે. ઓકે, હવે આગળ વધારે આપણે જાદુ જોઈએ. માર્ચ મહિનાનું આપણે કેલેન્ડર લઈએ, તેના અંદર શુક્રવારના અંદર 5 રવિવાર છે. કેટલા રવિવાર છે? 5 રવિવાર. હું બોક્સમાં રહેલી 5 સંખ્યાનો સરવાળો એક જ ક્ષણમાં કરી શકું. ઓકે, એ તો કેટલો સમય લાગશે? સરવાળો 75 થાય. એને આ સંખ્યાઓ લીધી 5 અંકની, બરાબર, એને સરવાળો કરી દીધો ડાયરેક્ટ મટે જ. કઈ રીતે? તે સાચો છે. તમે તે કઈ રીતે કર્યો? આપણે એને ઊભી રીતે ગણવા જઈએ તો 1, 8, 9, 9, 15, 24, 24, 22, 46, 46, 29, 75 એવી રીતે થશે, બરાબર. હવે આને તો ડાયરેક્ટ જ જવાબ કહી દીધો 75, તો કઈ રીતે લાવ્યા છે? સાવ સહેલું છે. વચ્ચેની સંખ્યાને 15 વડે ગુણી દેવાના. હવે એવી કોઈ પણ સંખ્યા હોય તેને 15 વડે ગુણી દેવાના. વચ્ચેની સંખ્યા 1, 2, 3, 4, 5, પાંચમાં વચ્ચેની સંખ્યા કઈ છે? 15. 15 × 5 કરશો એટલે આવી જશે 75. હવે એ રીતે બીજી 5 સંખ્યાવાળી લાઈનનો આ જાદુ લાગુ પડે છે કે નહીં તે જુઓ. તો હવે આ 5 સંખ્યા આપણે લઈએ, બરાબર, 2, 9, 16, 23 અને 30. એમાંથી વચ્ચે કઈ સંખ્યા આવશે? 16. 16 × 5 = 80. 6 × 5 = 30. 30 × 3 = 5, 5 × 3 = 8. 80. હવે 80 આપણે સરવાળો આપણે કરી દઈએ એનો. 2 × 9 = 11, 11 × 16 = 27, 27 × 23 = 40, 27 × 23 = 50, 50 × 30 = 80, બરાબર આવી જાય છે. હવે આપણે આડી રીતે આપણે જઈએ કે ભાઈ આડીની રીતે આવે છે કે નહીં આવતો. તો કોઈ પણ 5 સંખ્યા લઈએ આપણે, આ ઉપરની 5 સંખ્યા લઈએ, 1, 2, 3, 4, 5, 8 સુધી લઈએ. ઓકે, તો વચ્ચેની સંખ્યા કઈ છે? 5. ના તો 6 સંખ્યા થશે, આ 7 સુધી જ લેવાની, બરાબર. વચ્ચે કઈ આવે? 5. તો 5 × 5 કરશો એટલે શું આવશે? 25. હવે બધાનો સરવાળો 25 આવે છે. 7 × 6 = 15, 15 × 5 = 20, 20 × 4 = 24, 24 × 3 = 27. ના, નથી આવતો. ઓકે, તો આડી રીતે આવતો નથી પણ ઊભી રીતે આવી જાય છે. હવે આપણે કેલેન્ડર પૂરું કરવાનું છે. 2018 ઓગસ્ટ મહિનાનું કેલેન્ડર છે, બરાબર. હવે તમારે કેલેન્ડર પૂરું કરવાનું. અહીંયા 1 તારીખ આપેલી છે, તો ગુરુવારે કઈ તારીખ થશે? 2. ઓકે, પછી શુક્રવારે કઈ તારીખ થશે? 3. શનિવારે 4. રવિવારે 5. સોમવારે 6. મંગળવારે 7 આપેલી છે. બુધવારે 8. ગુરુવારે 9. શુક્રવારે 10. પછી શનિવારે 11. રવિવારે 12. સોમવારે 13. અહીંયા 14. અહીંયા 15. અહીંયા 16. અહીંયા 17. અહીંયા 18. અહીંયા 19. અહીંયા 20. અહીંયા 21. અહીંયા 22. અહીંયા 23. અહીંયા 24. અહીંયા 25. અહીંયા 26. અહીંયા 27. અહીંયા 28. અહીંયા 29. અહીંયા 30. અને અહીંયા છેલ્લે 31. ઓગસ્ટ મહિનો છે એટલે 31મો મહિનો આવશે, બરાબર. અને છેલ્લો વાર કયો આવ્યો? શુક્રવાર આવ્યો, બરાબર. હવે આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? તો શુક્રવારે. કયા વારે? શુક્રવારે. બધા રવિવારને લાલ રંગથી પૂરી દેવાના. કયા રંગથી? લાલ રંગથી તમારે લખવાના. આ મહિનાના દિવસોની સંખ્યા લખો. કેટલા દિવસો છે? 31. 13મી ઓગસ્ટે કયો વાર છે? તો સોમવાર. શું લખવાનું? સોમવાર. બીજા શનિવારે કઈ તારીખ છે? આ પહેલો અને બીજો. બીજા શનિવારે 11 તારીખ છે. કઈ તારીખ? 11 તારીખ. 21મી તારીખે રવિવાર છે? ના. 29મી તારીખે કયો વાર છે? બરાબર આ જ રવિવારે, આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? કઈ? 29 તારીખ. 29 તારીખે બુધવાર, બરાબર. આ જ રીતે આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? 29ના ઉપરની કઈ તારીખ હશે? 22. ઓકે, હવે એવી રીતે 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર હશે એ તમારે કેલેન્ડરમાં જોઈને શોધી લેવાનું. મને લાગે ત્યાં સુધી જુલાઈ મહિનામાં હશે અને એક હશે એપ્રિલ મહિનામાં, બરાબર. એમાં 5 રવિવાર હશે. કેટલા? કેટલા? 5. હવે એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય ત્યાં તેમ મહિના કયા છે? એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તેવો મહિનો કયો છે? તો જુલાઈ મહિનો. હવે મહિનામાં 6 રવિવાર આવતા હોય તેવો કોઈ મહિનો થાય છે? ના થાય. કારણ?
કે દિવસોની સંખ્યા 31 જ હોય છે અને 7 6 28 ને છેલ્લે 7 5 35 પછી 7 6 42 થઈ જશે એટલે 40થી ઉપર સંખ્યા જતી રહે છે બરાબર। હવે આગળ પેટકી દેવીની સત્ય વાર્તા આપણે જોઈએ। મારી સમયરેખા આ પેટકી દેવી છે એક। મારું નામ પેટકી દેવી છે। હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું। મને શાળા જવાની કદી તક મળી નથી। મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી, કેટલા વર્ષની 5 વર્ષની, ત્યારે મારો પગ ભાગ્યો। કેટલા વર્ષની 5 વર્ષની હતી ત્યારે પગ ભાગ્યો। જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ ઉપર ચડી ત્યારે ડાળી ભાંગી તૂટીને હું નીચે પડી। હજી પણ શિયાળામાં મારા પગ દુખે છે। અમારા બકરા ચરાવતી વખતે અમે રમતા રમતા વધારે પ્રવૃત્તિ રહેતા એક વખત 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું। કેટલા વર્ષે એને ઠપકો મળ્યો? 10 વર્ષે। પછી 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા। મારા પતિ મારા કરતાં ઘણા મોટા હતા। મારા લગ્નના 3 વર્ષ પછી પ્રથમ પુત્રીનો જન્મ થયો। 15 ને 3 કેટલા થશે? 18। 18 વર્ષની ઉંમરે તેને પ્રથમ પુત્રીનો જન્મ થયો। જ્યારે હું 20 22 અને 24 વર્ષની હતી ત્યારે મારે 3 બાળકો થયા। એટલે 20 વર્ષની એટલે બીજું બાળક થયું, 22 વર્ષની હતી એટલે ત્રીજું થયું અને 24 વર્ષની એટલે ચોથું થયું, બરાબર। પછી આગળ પછી સમય વધારે ઝડપી પસાર થવા લાગ્યો। હું મારા ખેતરે અને ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી હતી, પરંતુ 35 વર્ષની ઉંમરે, કેટલા વર્ષની ઉંમરે? 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો। મારા પતિ માંદા પડ્યા અને તે મરી ગયા। તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો। તેઓ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું હું ડાકણ છું। કેટલાક સારા લોકોએ મને બચાવી। જે લોકોએ મને મારી હતી તેના સામે મેં મુકદમો લડ્યા, એટલે કે કેસ લડ્યા કોર્ટના અંદર। 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું। કેટલા વર્ષની ઉંમરે? 40 વર્ષની ઉંમરે પોલીસ સ્ટેશન એટલે થાણું। 40 વર્ષ પછી તે એક દિવસ પોલીસ સ્ટેશન ત્યારે જોવા મળ્યું। જ્યારે હું 45 વર્ષની હતી, કેટલા વર્ષથી? 45 વર્ષની, ત્યારે મને લખતા વાંચતા શીખી। 45 પછી 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી। 45 વત્તા 2 એટલે કેટલા વર્ષે પરણાવી? 47 વર્ષે પરણાવી। અત્યારે મારી ઉંમર 50 વર્ષની છે। મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે, તે શાળામાં અભ્યાસ કરે છે। ઓકે, આ હતી પેટકી દેવીની સમયરેખાની વાર્તા નાનપણથી લઈ। હવે જોઈએ કેટલાક પ્રશ્નો આપે છે તેના જીવનના, તેની યાદી બનાવી છે, તેની જીવનરેખા પર નિશાની કરો અને તેના દાખલા તરીકે 5 વર્ષની ઉંમર હતી ત્યારે તેનો પગ ભાગ્યો। સમયરેખામાં 5 આગળ અ લખ્યું છે, બરાબર, લખ્યું છે ને એ તે બ બ 10 બકરું ક્યારે ખોયું હતું? તો 10 વર્ષની ઉંમરે, એટલે બ અહીંયા લખવાનું, બરાબર। પછી તેના લગ્ન ક્યારે થયા હતા? તો 10 ને 5 15 વર્ષની ઉંમરે, તો ક અહીંયા 10 લખવાનું। પછી તેનો પગ ક્યારે ભાગ્યો હતો? એ તો લખી દીધું, બકરું ખોયું લખી દીધું, લગ્ન થયા લખી દીધું। ચોથું બાળક ક્યારે થયું? તો 20 22 અને 24 વર્ષની ઉંમરે, કઈ ઉંમરે? 24 વર્ષની, તો અહીંયા લખવાનું 24 અને લખવાનું ડ। પછી 40 વર્ષની ઉંમરે તેને પોલીસ સ્ટેશન જોયું, તો અહીંયા લખવાનું ઈ, શું લખવાનું? ઈ। હવે પછી આગળ 35 વર્ષની ઉંમરે તેના લગ્ન થયા હતા, કેટલી વર્ષની ઉંમરે? 35, તો 35 એટલે આપણે અહીંયા આવશે, શું થયું? લગ્ન થયા, અહીંયા પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, ક્યારે આવશે? આ 40 વર્ષની ઉંમરે આવશે, ઓકે, ક્યારે? 40 વર્ષની ઉંમરે આવ્યું ને અહીંયા, 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું। હવે વાંચતા લખતા ક્યારે શીખી હતી? 47 વર્ષે, ક્યારે? 47 વર્ષે, તો 47 વર્ષ અહીંયા આવશે, અહીંયા શું આવશે? ફ, બરાબર, વાંચતા લખતા શીખી। સૌથી મોટી દીકરીને ક્યારે તેને પરણાવી હતી? જો અહીંયા લખેલું, સૌથી મોટી દીકરીને તેને 45 ને 2 47 વર્ષે પરણાવી હતી, કેટલા વર્ષે? 45 ને 2 47 વર્ષે, તો 47 અહીંયા આવશે અને અહીંયા શું લખવાનું? ઘ, ઓકે, અહીંયા 47 લખવાનું નીચે। હવે આપણે જોઈએ કે તે ક્યારે જન્મી હતી તે સમયરૂપા પર બતાવો, એ અહીંયા બતાવવાનું છે। ખાલી ખાનામાં નવી જન્મેલી બાળકી જેવી પેડકીનું ચિત્ર દોરવાનું છે। હવે અહીંયા નાની બાળકીનું ચિત્ર દોરવાનું છે, તમારે નાની બાળકીનું ચિત્ર દોરવાનું છે।
હવે જેમને તમારા જીવનની રેખા બનાવો કે તમારો જન્મ ક્યારે થયો હતો, કોઈ બનાવ તમારા કયા વર્ષે તમારો બને, તો તમારા મમ્મી પપ્પાએ તમને ક્યારે માર્યા હતા, ભાઈ સાથે કોઈ બનાવ બને તો કે નહીં, તમારો કોઈ એવો ઘટના બની હોય જે તમને યાદ હોય, તમારે કયા વર્ષે બની હતી અહીંયા તમારે નોંધવાની છે. તમે જેમના વખાણ કરો છો તેવા લોકોની જીવનરેખા બનાવો. આ તમારા કુટુંબ, મિત્રો, શિક્ષક વગેરેમાંથી ગમે તે હોઈ શકે, એટલે તમને જેના વખાણ કરતા હોય એવા લોકોની. કુસુમની જિંદગીનો એક દિવસ. ચાલો કુસુમ દરરોજ શું કરે છે આપણે જોઈએ. તો અહીંયા શું આવશે, સવારે 6 કલાકે. કેટલા કલાકે? 6 કલાકે. કૌંસમાં લખવાનું 6.00. ઓકે, હવે અહીંયા 6:30 કલાકે. તો 6:30 કલાકનું અહીંયા ચિત્ર દોરી દેવાનું, તમારે લીટી કરી દેવાની. પછી 7:30 કલાકે, તો સવારે 7:30 અહીંયા કૌંસમાં લખીને 7:30 કલાકે. ઓકે, હવે શું કરતી હતી, 6 વાગે ઉઠી જતી, 6:30 વાગે તે કૂવામાંથી પાણી લાવતી, પછી 7:30 વાગે તે પોતાનું ઘર સાફ કરે છે, પછી 8 વાગે તે નિશાળે જાય છે. કેટલા વાગે? 8 વાગે. તો 8 વાગે ઉપર તમારે અહીંયા કાંટાઓ દોરી દેવાના. 8 કલાકે તે નિશાળે જાય છે, બરાબર. હવે આગળ, પછી 10 કલાકે તે શાળામાં અભ્યાસ કરે છે. તો સવારે 10 કલાકે, તો લખી દેવાનું કૌંસમાં 10.00. હવે 1 કલાકે, તો 1 વાગ્યાનું નિશાની તમારે કાંટા દ્વારા રજૂ કરી દેવાની. 1 વાગે તે શાળામાંથી પરત ફરે છે. પછી 2 વાગે, 2 વાગે તે બપોરનું ભોજન લે છે. તો બપોરે 2 કલાકે, તો 2.00 લખવાનું. ઓકે, પછી 5:30 વાગે, 5:30 વાગેનો કાંટો તમારે દોરી દેવાનો. પછી રાત્રે 9 વાગે, 9 વાગેનો તમારે કાંટો દોરી દેવાનો. ઓકે, હવે એવી જ રીતે અહીંયા તમારો રોજનો ક્રમ ચાર્ટ બનાવો અને તૈયાર કરો. તમારે અહીંયા લખવાનું છે, તમારે સવારે ઉઠવું, પછી બ્રશ કરવું, પછી શાળાએ જવું, પછી બપોરનું ભોજન લેવું, પછી સાંજે રમવું, પછી સાંજે અભ્યાસ કરવો, અને રાત્રે સૂઈ જવું. એ તમારે અહીંયા દિવસની તમારી ચર્ચા કરવાની. અચ્છા, તો અહીંયા તમારે શબ્દોમાં લખવાનું, અહીંયા તમે શું કરો છો લખવાનું શબ્દોમાં. અહીંયા આપણે લખીએ, દિવસે તમે 6 વાગે ઉઠતા હોય તો 6 કલાકે. અહીંયા પછી શું કરો છો, ઉઠવાનું, બરાબર. પછી અહીંયા 8 કલાકે, 8 કલાકે નાસ્તો, અહીંયા લખવાનું 8 કલાક. સવારે 8 કલાકે શું કરો છો, નાસ્તો કરો છો. શું કરો છો? નાસ્તો. પછી એવી જ રીતે અહીંયા 11 કલાકે. કેટલા કલાકે? સવારે, અહીંયા લખવાનું સવારે 11 કલાકે, કૌંસમાં લખી દેવાનું, લખવું હોય તો 11.00. શું કરવાનું? શાળાએ જવું. એવી રીતે અહીંયા બધા તમારે લખી દેવાના છે. ઓકે, ચાલો, તો હવે નવો પાઠ, વધુ ભારે કોણ, એ આપણે પછી બીજા વિડીયોમાં ભણીશું. ત્યાર સુધી તમે અહીંયા 7મા પાઠ સુધી તમારે નોટબુકની અંદર, સાત્યાપોથીની અંદર શાંતિથી પૂરું કરજો, વિચારી વિચારીને. ઓકે, ચાલો, તો હું મૂકું છું. બધા પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.